નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ગીર સોમનાથ જિલ્લાના ભૂ માફિયાઓ કાળા બજારીયાઓ દ્વારા જિલ્લા કલેક્ટરની બદલી કરાવવા માટે ધમપછાડા કરી રહ્યા હોવાના ચોંકાવનારા સમાચાર સાંભળી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટરની બદલી રોકવા માટે ભાજપ આગેવાન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ભૂ માફિયાઓ અનાજ માફિયાઓ ઉપર તવાય બોલાવીને સામાન્ય પ્રજાને હાશકારો અપાવ્યો છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ગીર સોમનાથથી બદલી કરાવવા માટે લોબિંગ શરૂ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સાંપડી છે. ત્યારે વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોંફળી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે કેટલાક રાજકીય આશ્રય ધરાવતા કૌભાંડીઓ એક થઈને જિલ્લા કલેક્ટરની બદલી કરાવવા માટે સક્રિય થયા છે, ત્યારે સામાન્ય નગરજનોમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું કરનાર કલેક્ટર વિરુદ્ધ ખુદ ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર ચૂંટણી પૂર્ણ થયા પછી જિલ્લા કલેક્ટરની બદલી કરી દેવામાં આવશે એવી પણ હૈયાધારણા આપવામાં આવી હોવાની ચર્ચા ગીર સોમનાથ પંથકમાં ચાલી રહી છે. ત્યારે કૌભાંડીઓની દુકાન બંધ ના થઈ જાય એ માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની બલિ ચડાવી દેવાના કાસા સામે પણ ગીર સોમનાથ જિલ્લામાં રોષ વ્યાપી ગયો છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.